ઈસવીસન 1540માં શ્રાવણ સુદ 7મના દિને જામરાવળે નવા નગરની સ્થાપના કરી હતી, જે આજે દુનિયાના નકશા પર જામનગર તરીકે ઝળહળે છે. આજે જામનગરના 485માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે દરબારગઢ વિસ્તારમાં આવેલ શહેરની સ્થાપના સમયની ખાંભીનું સત્તાધીશો દ્વારા પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ શહેરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયા દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા સહિતના આગેવાનો ખાંભી પૂજનમાં જોડાયા હતા. આજ રોજ જામ રાવળજી કચ્છમાંથી પ્રયાણ થયા અને આજ દિવસે જામનગરની સ્થાપના કરેલી હતી અને જામનગરની સ્થાપનાના આજે 485 વર્ષ પૂર્ણ થયા. આજે એ સ્થાપના દિવસ નિમિત્તે અમે આજે દરબારગઢ ખાતે આવેલ ખાંભી પૂજન કરેલું છે. એમાં જામનગરના બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, રેવાબા, મારી સાથે ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક શ્રી, કોર્પોરેટર, તમામ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, જામનગરની તમામ પ્રજાઓ આજે રોજ અમે ખાંભી પૂજન કરેલી છે અને આ દિવસે હું જામનગરની તમામ પ્રજાજનોને જામનગરના જન્મદિવસ નિમિત્તે અને એના સ્થાપના દિન નિમિત્તે હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવતા દિવસોમાં આપણું જામનગર શહેર સ્વચ્છ, નિરોગી અને એકદમ શાંતિપ્રિય રહે એની સાથે સાથે શુભકામના આપું છું અને પ્રાર્થના કરું છું. આ ઉપરાંત રાજપૂત સમાજ દ્વારા પણ પરંપરાગત રીતે ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા તથા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા સહિતના રાજપૂત અગ્રણીઓ સામેલ થયા હતા. શ્રદ્ધાંજલિ આજરોજ પાઠવવામાં આવી છે કે જેમણે આ સિટીના વારસા, ઇતિહાસ, શૌર્ય અને બલિદાનને જાળવવામાં એમને પોતાની પ્રાણોની આહુતિ આપી છે. એક રાજપૂત પરંપરાને આજે જાળવી રાખી સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા ખાંભી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. આ દિવસના નિમિત્તે આપ સૌ નગરજનોને સમાજના અને લોકપ્રતિનિધિના માધ્યમથી ધારાસભ્યોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અમારા સમયમાં આપણે આપણા શહેર જામનગરને આજ ઇતિહાસ, આજ વારસા અને આજ વિરાસત સાથે આગળ વિકાસના પંથે આગળ વધારતા રહે એવી માતાજીના ચરણોમાં અભ્યર્થના સાથે ફરી એક વખત આપ સૌ નગરજનોને અમારા સૌ વતી ખૂબ ખૂબ જય માતાજી અને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજથી 485 વર્ષ પહેલાં જામરાવળે જામનગરની સ્થાપના કરી હતી, જ્યાં આપણે ખાંભી પૂજન બધાએ સાથે મળીને કર્યું એ જગ્યાએ સ્થાપના થઈ હતી જામરાવળના વખતે. જામનગરને એક નજરાણું તરીકે, છોટી કાંસી તરીકે આપણે જામનગર ખૂબ જાણવું છે, દરેક ક્ષેત્રમાં જાણીતું છે. જામરાવળજી અને રાજ પરિવારનું જે સપનું હતું કે જામનગરના શહેરીજનો, સત્તાધીશો અને અધિકારીઓ પરિપૂર્ણ કરે જ છે. આગામી દિવસોમાં વધુમાં વધુ જામનગર આપણું આ જન્મદિવસ છે, સારી રીતે બધાથી રૂધી આવી અને જામનગર હરમેશા રળિયામણું જે ઉદ્યોગ ક્ષેત્રે છે, બ્રાસ ક્ષેત્રે છે, બાંધણી ક્ષેત્રે છે, ક્રિકેટ ક્ષેત્રે છે, અનેક ક્ષેત્ર જામનગરમાં છે, એ કાયમથી કાયમ વધુ પ્રગતિ બધા સાથે મળીને જામનગર સિટીની થાય એવી આજના દિવસે તમામ શહેરીજનોને અને જામનગરવાસીઓને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.